આજે આપણે જાણીશું બાલણ વિશે. તેમનો જન્મ 1426માં થયો હતો, મૃત્યુ 1500માં ગણવામાં આવે છે. બાલણનો ટૂંક પરિચય. બાળપણનું નામ પુરુષોત્તમ. જન્મ ઈસવીસન 1426માં. જન્મસ્થળ વતન પાટણ. અવસાન 1500માં. જ્ઞાતિ મોઢ બ્રાહ્મણ. અટક ત્રવાડી. પુત્ર ઉદ્ધવ અને વિષ્ણુદાસ. ગુરુ શ્રીપ્રત શ્રીપત અને બ્રહ્મ પ્રિયાનંદ. પરિચયમાં વિશેષ. તેમનો વ્યવસાય હતો પ્રયોગશીલ આખ્યાનકાર અને મનભર પદકાર. વિશેષતા અનુવાદની આગવી કડી. આદરપાત્ર નામ પુરુષોત્તમ મહારાજ. મધ્યકાલીન ગુજરાતી ભાષાને ગુર્જર ભાષા એવું નામ આપનાર પ્રથમ કવિ. જાણીતા આખ્યાન પિતા તરીકે તેઓ જાણીતા છે. તેમનું વખણાતું સાહિત્ય છે આખ્યાન. ઈસવીસન 15મી સદીના ઉત્તરાર્ધમાં પાટણના વતની બાલણ ઘણી રીતે આપણા સાહિત્યમાં ધ્રુવ સ્થાન ધરાવે છે. એ આપણી ભાષાના પ્રથમ અનુવાદક છે. બાણભટ્ટની કાદંબરીનો એમણે સંસ્કૃત ગદમાંથી સરળ અને રસાળ પદ્યમાં ગુજરાતી અનુવાદ કર્યો છે. બાલણ આખ્યાનનો પિતા પણ કહેવાય છે. પૌરાણિક કથાઓમાંથી કથાવસ્તુ લઈને એણે સૌ પ્રથમવાર આખ્યાનો રચ્યા છે. આખ્યાનને કડવાબદ્ધ રૂપે રજૂ કરનાર પણ તે પ્રથમ કવિ છે. એમનું નળાખ્યાન ખૂબ જ પ્રસિદ્ધ છે. ચરણ પખાડવાનો મોકો આડકતરી રીતે માગી લેતા નાવિક એમના પદોમાં કૃષ્ણ ભક્તિ અને વિશેષતઃ રામ ભક્તિનો રંગ ખાસ જોવા મળે છે. રામ અને કૃષ્ણની બાળલીલાઓમાં એમણે વાત્સલ્ય ભાવનું અદ્ભુત નિરૂપણ કર્યું છે. અહીં આ પદમાં રામે શિલામાંથી અહલ્યાનો ઉદ્ધાર કર્યો હતો તે વાત ટોકીને ભગવાનની વાત ખૂબ સરળ અને સહજ ભાષામાં કવિએ કરી છે. એમની ભાષા સહજ હતી. તેઓ મુખ્યત્વે આખ્યાનકાર અને અનુવાદક તરીકે જાણીતા છે. સંસ્કૃતમાં જ્ઞાનના કારણે તેમણે પુરુષોત્તમ મહારાજના નામથી પણ ઓળખવામાં આવે છે. નરસિંહ જેવા પાત્રો બાલણ પદો લખ્યા બાલણે લખ્યા છે. મધ્યકાલીન ગુજરાતી ભાષાને ગુર્જર ભાષા એવું નામ આપનાર પ્રથમ કવિ છે. વ્રજ ભાષામાં 15 પદ રચના કરનાર કવિ છે. બાલણની કાદંબરી યશોદાઈ કૃતિ એમની અનુવાદ ગણાય છે. આખ્યાનને કડવાબદ્ધ રૂપે રજૂ કરનાર પ્રથમ કવિ તેઓ હતા. મુખ્ય રચનાઓમાં છે એમની નળાખ્યાન, જાલંધર આખ્યાન વગેરે 10 જેટલા આખ્યાનો. રામબાલ ચરિત્ર, દશમસ્કંદ વગેરે ભક્તિપદો. બાણભટ્ટ ચરિત્ર સંસ્કૃત ગદ કૃતિ કાદંબરીનો રસાવહ અનુવાદ તેમણે કર્યો છે. કૃતિઓ જે આખ્યાન છે એમના, નળાખ્યાન જે 31 કડવામાં છે, મૃગી આખ્યાન 17 કડવામાં છે, રામાયણ, રામવિવાહ, સપ્ત સતી ચંડી આખ્યાન, દ્રૌપદી વસ્ત્રહરણ, પૂર્વકાળ કૃતિઓ છે એમની, શિવ-ભિલડી સંવાદ, સપ્તશતી, મૃગી આખ્યાન, કાદંબરી. સંધિકાળ કૃતિઓ છે એમની, મામકી આખ્યાન, જાલંધર આખ્યાન, ધ્રુવાખ્યાન, સીતા વિવાહ. ઉત્તરકાળની કૃતિઓ છે કૃષ્ણવિષ્ટિ, દશમસ્કંદ, રામબાલ ચરિત્ર. તેમની જાણીતી પંક્તિઓ છે નાવિક વર્તો બોલ્યો સોબળો મહા રા સ્વામ. મારી બુદ્ધિ પ્રમાણી બોલું થોડું સાર, પદી પદ બંધારણ રતા થાય અતિ વિસ્તાર. વાત કરતી એમ કહી મિથ્યા થયું એ કાલ, હદી શું ચાલ્યું નહીં ચુંબન દેઈ બાલ. વિધાતાએ વદન રચ્યું તવારા સાર ઇન્દ્રનું હર્યું વગેરે તેમની જાણીતી પંક્તિઓ.
તેમના વિશે કેટલાક પ્રશ્નો છે. આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? બાલણ. આ ખાસ એમનો મહત્વનો પ્રશ્ન છે. બાલણે કઈ કૃતિનો સંસ્કૃતમાંથી ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો? કાદંબરી. કોણે પુરુષોત્તમ મહારાજના નામથી પણ ઓળખવામાં આવે છે? બાલણને. બાલણનો જન્મ ક્યારે થયો હતો? ઈસવીસન 1459 પંદરમી સદી ઉત્તરાર્ધમાં. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં અનુવાદક કવિનું સર્વોચ્ચ સ્થાન કોણે ભોગવ્યું છે? કવિ બાણી બાલણી સોરી. ના બચપણનું નામ શું હતું? પુરુષોત્તમ. વિધાતાએ વદન રચ્યું તરવા સાર ઇન્દ્રનું હર્યું પંક્તિના લેખક કોણ છે? બાલણ. હાલમાં અમદાવાદ સ્થિત ગુજરાત વિદ્યાભવનનું મૂળ નામ શું છે? ગુજરાત વર્નાક્યુલર સોસાયટી. કાવ્યમાં યતિ કોને કહેવાય છે? કાવ્યમાં ક્યારેક વિરામ લેવાય તે યતિ તરીકે ઓળખાય છે. અહીં કાદંબરીનો ફોટો આપવામાં આવેલો છે, જે બાણભટ્ટની હતી, એનો અનુવાદ બાલાણે કર્યો છે. જો મારી ચેનલ આપને પસંદ હોય અને ગુજરાતી સાહિત્ય વિશે સમગ્ર માહિતી મેળવવા માગતા હો અને આગામી વિડીયો જોવા માગતા હો, તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા અને શેર કરવા વિનંતી છે. અને જે બેલનું ચિહ્ન આવે છે એના ઉપર ટિક કરવા વિનંતી છે, જેથી આપણને ગુજરાતી સાહિત્યના અનેક વિડીયો તમને મળી રહેશે.